हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। जो आ चैप्टर ना लास्ट बे टॉपिक, त्यार पछी हवे आपणे नेक्स्ट लेक्चर से न्यू चैप्टर चालू करसी। तो चलो, आज ना लेक्चर ना बे टॉपिक आपणी पासे छे, विसिनल डायहेलाइड, એમાં સે આપણે બનાવવાનું છે આલ્કાઇન। આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો છે અને એમાંથી બનાવવાનું છે આલ્કાઇન। તો સૌથી પહેલા શબ્દ સમજીએ, વિસિનલ ડાયહેલાઇડ કેને કહેવામાં આવે છે। તો જો બે શબ્દ છે, વિસિનલ અને બીજો શબ્દ છે જેમિનલ। तो आपणे ख्याल छे के विसिनल एटले अने जेमिनल, हमणा शब्द आवी गयो आपणी पासे जेमिनल डायहेलाइड संयोजन, अने बीजो शब्द छे विसिनल डायहेलाइड संयोजन। तो जेमिनल डायहेलाइड संयोजन के जेनी चर्चा आपणे गया लेक्चर में करी गया, आपणी पासे एक ज कार्बन परमाणु साथे केटला हेलोजन, બે હેલોજન અટેચ થયેલા હોય તો એને શું કહેવામાં આવે છે, જેમિનલ। જેમિનલ મીન્સ કે એક જ કાર્બન સાથે બે હેલોજન। વિસિનલ નો મીનિંગ શું થાય, તો વિસિનલ એટલે કે પાસ પાસેના કાર્બન સાથે હેલોજન પરમાણુ। જો પાસ પાસેના કાર્બન છે, ફોર એક્ઝામ્પલ તરીકે બંને પાસ પાસેના કાર્બન છે, એ પાસ પાસેના કાર્બન પરમાણુ ઉપર કઈ વસ્તુ હેલોજન, તો એને શું કહેવામાં આવે છે, વિસિનલ। તો જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ સંયોજન કેને કહેવામાં આવે છે, તો જેમિનલ એટલે કે એક જ કાર્બન સાથે બે સરખા હેલોજન પરમાણુ, અને વિસિનલ એટલે કે પાસ પાસેના કાર્બન પાસે સરખા હેલોજન પરમાણુ। તો આપણે કેમાંથી બનાવવાનું છે, વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોમાંથી। તો આપણે ઉપયોગ કરશે વિસિનલનો। તો પેલા ખ્યાલ આવી ગયો, વિસિનલ ડાયહેલાઇડ કેને કહેવામાં આવે છે, વિસિનલ ડાયહેલાઇડ પાસ પાસેના કાર્બન ઉપર હેલોજન પરમાણુ, તેને શું કહેવાય, વિસિનલ। આમાંથી આપણે બનાવવાનું છે કઈ વસ્તુ, આલ્કાઇન। તો આલ્કાઇન એટલે આપણે ખ્યાલ જ છે, કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિપલ બંધ। તો આપણું ટાઇટલ છે કે વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે આલ્કાઇન સંયોજનો બનાવવાના છે। ખેલાવી ગયું, તો ચાલો જોઈએ કઈ રીતના બનાવી। તો આપણી પાસે આ રીતના આપેલ છે, જો વિસિનલ ડાયહેલાઇડ સંયોજન થયા, પાસ પાસેના કાર્બન પરમાણુ ઉપર હેલોજન, વિસિનલ ડાયહેલાઇડ સંયોજન, એમાંથી બનાવશે આપણે આલ્કાઇન। તો જો કેટલા કાર્બન છે, બે કાર્બન છે, તો બે જ કાર્બન રહેશે, કાર્બનની સંખ્યામાં એકે પ્રકારનો ફેરફાર થશે નહીં। હવે જો શું કરેલું છે, અહીંયા આપણી પાસે બે ને બે ચાર, ચાર હાઇડ્રોજન હતા પ્લસ બે હેલોજન હતા, અહીંયા કેટલા હાઇડ્રોજન છે, આપણી પાસે બે જ છે। ખાસ ધ્યાન આપજો, કાર્બન સાથે બે પ્લસ કાર્બન સાથે બે, ટોટલ ચાર હાઇડ્રોજન છે। જ્યારે અહીંયા કેટલા છે આપણી પાસે, બે, તો હાઇડ્રોજન ને દૂર કરેલા છે, પ્લસ અહીંયા બંને જગ્યાએ હેલોજન છે, આમાંથી હેલોજન છે નહીં। તો હાઇડ્રોજન અને હેલોજન, તો આપણે આમાંથી કઈ વસ્તુ, હાઇડ્રોજન ને અને હેલોજન મીન્સ કે બીઆર, આ બંનેને દૂર કરવા પડે તો જ કઈ વસ્તુ બને, વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કાઇન સંયોજન। ખેલાયો, તો ચાલો હવે જોઈએ આપણે વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે આલ્કાઇન સંયોજનો કઈ રીતના બનાવી શકીએ। હાઇડ્રોજન કાર્બન સાથે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા બીઆર। જો ફર્સ્ટ સ્ટેપ કરી છે આપણે,
ઉપયોગ કરેલો છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણે ખ્યાલ આવે છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે સમજી ગયા ફોર એક્ઝામ્પલ તરીકે ઇથેનોલ લઉં ઇથેનોલ મારી પાસે કોણ છે આલ્કોહોલ છે પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે ઘન સ્વરૂપમાં હશે એને આલ્કોહોલની અંદર શું કરેલો છે ઓગળેલો છે અને શું બનશે આખું દ્રાવણ બનશે તો આપણે ખ્યાલ જ છે કે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેને કહેવામાં આવે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને આલ્કોહોલની અંદર ઉગાડીને કઈ વસ્તુ બનાવેલી હોય છે દ્રાવણ બનાવેલું હોય છે તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણે ખ્યાલ જ છે કે આલ્કોહોલ પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તો બેઝનું કામકાજ શું છે પ્રોટોનને ખેંચવાનું કામકાજ છે તો જો શું કરશે આપણી પાસે કાર્બન અને હાઇડ્રોજન નો બંધ છે તો આ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે બંધના બંને ઇલેક્ટ્રોન જેવા ટ્રાન્સફર થાય તો અહીંયાથી હેલોજન બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો અહીંથી H+ અને આપણી પાસે છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ OH- અને H+ શું દૂર કરશે માઇનસ H2O પ્લસ અહીંયા આપણી પાસે છે પોટેશિયમ છે અહીંથી હેલોજન તો અહીંથી બીજું કઈ વસ્તુ દૂર થશે KBr K પ્લસ હોય OH માઇનસ હોય H પ્લસ હોય Br માઇનસ હોય તો Br માઇનસ અને K પ્લસ KBr H પ્લસ અને OH માઇનસ માઇનસ H2O તો જો શું થશે ફર્સ્ટ સ્ટેપ ની અંદર હાઇડ્રોજન એમનમ કાર્બન અહીંયા હેલોજન દ્વિબંધ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન તો જો ફર્સ્ટ સ્ટેપ માં શું કર્યું છે આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ કરેલો છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા આપણે H+ અને Br- આ બંનેને રિપ્લેસ કરીને શું બનાવ્યું છે H2O અને KBr આ બંને વસ્તુ દૂર થઈને આલ્કેન માંથી કઈ વસ્તુ બની ગઈ આલ્કીન હજી આપણે આમાંથી આલ્કાઇન બનાવવાનું છે તો અહીંથી મને કઈ વસ્તુ હજી એક હાઇડ્રોજન અને હજી એક હેલોજન ને શું કરવું પડે આપણે દૂર કરવો પડે તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ માં આપણે ઉપયોગ કરીએ છીએ સોડામાઇડ નો સોડામાઇડ એટલે કે NaN NH2 Na NH2 કે જેમાં Na પ્લસ હોય અને NH2 માઇનસ હોય આપણે આયુપેક માં સ્ટડી કરી કે NH2 સોડામાઇડ Na NH2 કે જેમાં Na પ્લસ હશે અને NH2 માઇનસ હશે તો શું કરશે NH2 માઇનસ તો ચાલો આપણી પાસે જે NH2 માઇનસ છે ને H પ્લસ ને લેશે તો માઇનસ એમોનિયા કઈ રીતના NH2 માઇનસ H પ્લસ ને ખેંચી લઈએ તો એમોનિયા બની જાય માઇનસ NH3 મીન્સ કે NH3 કેવું થાય દૂર થાય તો આ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે અહીંયા ટ્રાન્સફર થશે શું કામ H પ્લસ તો બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંથી કઈ વસ્તુ દૂર થશે Br માઇનસ Br માઇનસ અને Na પ્લસ માઇનસ Na Br તો કઈ વસ્તુ બનાવી નાખશે અહીંયા હાઇડ્રોજન કાર્બન ટ્રિપલ બંધમાં કાર્બન અને હાઇડ્રોજન બે કાર્બન એને ધ્યાનમાં રાખીને શું કહેવાય ઇથાઇન ખ્યાલ આવ્યો કઈ રીતના કરેલું છે અહીંયા આપણી પાસે છે NH2 માઇનસ NH2 માઇનસ એ શું કરશે આ H પ્લસ ને ખેંચશે H પ્લસ ને ખેંચે તો બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંથી હેલોજન Br માઇનસ કેવું થાય દૂર થાય Br માઇનસ અને Na પ્લસ NaBr H પ્લસ અને NH2 માઇનસ એટલે કે NH3 તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણી પાસે હતું વિસિનલ ડાયહેલાઇડ વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે બનાવેલું છે આલ્કીન બનાવ્યું અને ત્યાર પછી આલ્કીન માંથી શું બનાવ્યું છે આલ્કાઇન તો આ આખી રિએક્શન ની અંદર આપણે કઈ વસ્તુ કરી છે હાઇડ્રોજન ને દૂર કરી છે અને હેલોજન ને દૂર કરી છે તો આ રિએક્શન ને ડી હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે તો આપણે ખ્યાલ છે કે ડી શબ્દ
ફોર એક્ઝામ્પલ તરીકે ડિહાઈડ્રેશન નો યુઝ કરી છે. એ જ રીતના ડિહાઈડ્રો હેલોજિનેશન, હાઇડ્રો મીન્સ હાઇડ્રોજન, હેલોજિનેશન મીન્સ કે હેલોજન, ડિહાઈડ્રો હેલોજિનેશન, ડી નો મીનિંગ દૂર કરવું, આપણે હાઇડ્રોજન અને હેલોજન ને શું કરીએ છીએ, દૂર કરીને કઈ વસ્તુ બનાવી છે, આલ્કાઇન સંયોજનો બનાવી છે. તો આ રિએક્શન છે ડિહાઇડ્રો હેલોજિનેશન નું એક્ઝામ્પલ પણ આપણે કઈ ખેલાયો. તો વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કાઇન સંયોજનો, તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આલ્કોહોલ બંનેનો યુઝ કરીને સોલ્યુશન બનાવેલું છે, દ્રાવણ બનાવેલું છે, એનો આપણે ઉપયોગ કરશે અને પાણી અને KBr દૂર કરીને આલ્કેનમાંથી કઈ વસ્તુ બનાવશે, આલ્કીન. ત્યાર પછી આપણે યુઝ કરશે NaNH2 સોડામાઇડ સાથે. સોડામાઇડ સાથે જો રિએક્શન કરવામાં આવે તો H+ અને NH2- એટલે કે એમોનિયા અને NaBr દૂર થઈને કઈ વસ્તુ બનાવી નાખે છે, લાવી ગયો. તો ચાલો ફર્સ્ટ રિએક્શન વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોમાંથી આલ્કાઇન સંયોજનો કઈ રીતના બનાવવા એ બુકમાં નોટ ડાઉન કરી લો. ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછીની નેક્સ્ટ રિએક્શન છે આપણી પાસે આલ્કાઇન પ્લસ H2O કે પાણીનું ઉમેરણ આલ્કાઇન સંયોજનોની અંદર. તો ચાલો ત્યાર પછીની નેક્સ્ટ રિએક્શન છે આપણી પાસે આલ્કાઇન પ્લસ H2O. આલ્કાઇન પ્લસ H2O મીન્સ કે પાણીનું ઉમેરણ કરવાનું છે એની અંદર આલ્કાઇન સંયોજનની અંદર. તો ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ આલ્કાઇન નું, એની રિએક્શન કરશે આપણે પાણી સાથે, મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા કરશે. જો આપણે આ રીતના લખેલું હોય છે Hg+2 H પ્લસ અને 333 કેલ્વિન ટેમ્પરેચરે અને આમાંથી બનાવેલું છે આલ્ડિહાઇડ CH3CH. તો જો ફર્સ્ટ આપણે આલ્કાઇન ખ્યાલ છે, H2O ખ્યાલ છે, ક્રિયાશીલ સમૂહ આપણી પાસે કયું છે, CHO મીન્સ કે આલ્ડિહાઇડ છે. હવે આમાંથી આ બંને વચ્ચે રિએક્શન થઈને કઈ રીતના આલ્ડિહાઇડ બનાવી આપણે, 333 કેલ્વિન ટેમ્પરેચર છે. હવે આ વસ્તુ શું લખેલી છે જુઓ, મર્ક્યુરિક સલ્ફેટ અને બીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડ. મર્ક્યુરિક સલ્ફેટ તો આપણી પાસે આ રીતના છે HgSO4. તો જો આપણે કેમ NaCl છે તો Cl ઉપર માઇનસ ચાર્જ હોય તો આને બેલેન્સ કરવા માટે પ્લસ ચાર્જ હશે, પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે તટસ્થ થઈ ગયું. તો SO4 ઉપર માઇનસ 2 ચાર્જ હોય તો Hg ઉપર કયો ચાર્જ હોય, પ્લસ ચાર્જ હોય, Hg+2. SO4 માઇનસ 2 તો Hg ઉપર પ્લસ 2, તો જે કેવું થાય, તટસ્થ થાય વીજભારની દ્રષ્ટિએ. ફોર એક્ઝામ્પલ તરીકે NaCl માં Cl માઇનસ હોય તો એને પ્લસ જ હોય, પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રલ થઈ ગયું, તટસ્થ થઈ ગયું. એ જ રીતના SO4 ઉપર માઇનસ ચાર્જ હોય, SO4 માઇનસ 2 કઈ રીતના, તો સલ્ફર સાથે દ્વિબંધમાં ઓક્સિજન, દ્વિબંધમાં ઓક્સિજન, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2 થઈ ગયું. SO4 માઇનસ 2, આ માઇનસ 2 હોય તો અહીંયા શું હોય, પ્લસ 2 હોય, એટલા માટે Hg+2 મીન્સ કે મર્ક્યુરિક સલ્ફેટ અને બીજો શબ્દ લખેલો છે મંદ સલ્ફ્યુરિક એસિડ. આપણે ખ્યાલ જ છે સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્લસ કેનું કોમ્બિનેશન છે, પાણી. મંદ કરેલું છે સલ્ફ્યુરિક એસિડ મીન્સ કે પાણીની અંદર શું કરેલું છે, સલ્ફ્યુરિક એસિડ પ્લસ H2O આ બંનેનું કોમ્બિનેશન કરો, તો એના માટે કયો શબ્દ યુઝ કરવામાં આવે છે, મંદ. પ્યોર ફોર્મમાં હોય તો ઓનલી ફોર સલ્ફ્યુરિક એસિડ જ હોય, પાણીનું ઉમેરણ કરેલું હોય નહીં, તો એના માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એસિડ બે પ્રકારના હોય,
અંધ હોય અને સાંદ્ર હોય, એકમાં પાણી ઉમેરેલું હોય, બીજામાં પ્યોર ફોર્મમાં હોય. તો એ રીતે લખેલું છે કે આલ્કાઇન કે જેની અંદર પાણીનું ઉમેરણ કરશે કેની હાજરીમાં, મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડની હાજરીમાં 333 કેલ્વિન ટેમ્પરેચરે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણે નિપજમાં કઈ વસ્તુ બને છે, આલ્ડિહાઇડ મળે છે. આલ્ડિહાઇડ CHO. તો કઈ રીતના, તો ચાલો જોઈ લઈએ. હાઇડ્રોજન કાર્બન, ટ્રિપલ બંધ કાર્બન હાઇડ્રોજન, ફર્સ્ટ H2O. તો આપણે ખબર જ છે કે પાણીની અંદર H પ્લસ હશે અને બીજી કઈ વસ્તુ હશે, OH માઇનસ હશે. H પ્લસ હોય અને પાણીમાં બીજી વસ્તુ હશે OH માઇનસ. આલ્કાઇનની પાણી સાથે મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇન સંયોજનમાં કેનું ઉમેરણ થાય છે, પાણી. હવે આપણે આલ્કાઇન છે એમાં પાણી ઉમેરવું હોય તો વાસ્તવિક છે કે પાઈ બોન્ડને શું કરવો પડે, બ્રેક કરવો પડે. તો ચાલો ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, પાઈ બોન્ડને બ્રેક કરીએ છીએ. હાઇડ્રોજન કાર્બન દ્વિબંધ કરી નાખીએ, કાર્બન અને હાઇડ્રોજન. તો એક બાજુ આપણે વાસ્તવિક છે કે બ્રેક કરશે તો એક કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, બીજા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. તો પોઝિટિવ હશે અહીંયા નેગેટિવ આવશે, મીન્સ કે OH માઇનસ પોઝિટિવ કાર્બન થશે. તો આ નેગેટિવ, નેગેટિવ થશે H પ્લસ. ખેલાવી કે શું બનાવ્યું આપણે, આલ્કીન આવ્યું પ્લસ OH આવ્યું. હવે આને આપણે આ રીતે લખી શકીએ, CH2 દ્વિબંધ CH OH. આ બંને વસ્તુ સરખી જ થઈ, CH2 દ્વિબંધ, દ્વિબંધ કાર્બન સાથે હાઇડ્રોજન અને OH. ખેલાવી શું કરેલું છે, કઈ રીતના આલ્કાઇન ની અંદર પાણીનું ઉમેરણ કરી મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પાણીનું ઉમેરણ થાય છે, કેમાં, આલ્કાઇનમાં. અને કઈ નિપજ બનાવે છે અહીંયા, CH3CHO, મીન્સ કે આલ્ડિહાઇડ ધરાવતી નિપજ બનાવે છે. કઈ રીતના બને છે એ આપણે જોઈ છે. તો આપણે આલ્કાઇનમાં પાણીનું ઉમેરણ કરવાનું છે તો વાસ્તવિક છે કે એક પાઈ બોન્ડ બ્રેક કરવો પડે, H પ્લસ હોય પાણીમાં અને OH માઇનસ હોય, તેની અંદર આપણે H2 પાણીનું ઉમેરણ કરવાનું છે આલ્કાઇનમાં. H પ્લસ અને OH માઇનસ, પાઈ બોન્ડ બ્રેક કર્યો તો OH માઇનસ હોય તો આ કાર્બન ઉપર પોઝિટિવ, પોઝિટિવ આવ્યા તો નેગેટિવ, નેગેટિવ H પ્લસ. આ રીતનું બને કે જેની અંદર આપણી પાસે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે પ્લસ કાર્બન થશે OH છે, આલ્કીન છે પ્લસ આલ્કોહોલ છે, બંને વસ્તુ છે ઇન પ્લસ ઓલ. અહીંયા આપણી પાસે આલ્કીન છે, મીન્સ કે ઇન પ્લસ ઓલ, આ બેને ભેગા કરી તો કઈ વસ્તુ બને આપણી પાસે, ઇનોલ. ઇન પ્લસ ઓલ, ઇનોલ. ખેલાવી ગયો. હવે એમાંથી આપણે બનાવવાનું છે CH3CHO. તો ચાલો કઈ રીતના બનશે, તો જો ધ્યાન આપો, ઓક્સિજન ઉપર શું હશે, અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં આવેલા હોય, આ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે, કાર્બન. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. કઈ રીતનું છે તો ચાલો જોઈએ, આમાંથી આ રીતનું બને, CH2- પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું, કાર્બન લઈ ગયું. કાર્બન સાથે હાઇડ્રોજન, દ્વિબંધમાં ઓક્સિજન હાઇડ્રોજન. હવે ઓક્સિજનની સંયોજકતા બે હોય, મીન્સ કે ઓક્સિજન બે જ હાથ બનાવે, જ્યારે ત્રીજો હાથ બનાવે ત્યારે એનું ઉપર કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ. મીન્સ કે ત્રીજો બંધ બનાવે ત્યારે કયો ચાર્જ આવે, પોઝિટિવ. તો પોઝિટિવ ચાર્જ સ્ટેબલ હોય નહીં, સ્થિર ના હોય તો એ શું કરશે, આ બંધના બંને ઇલેક્ટ્રોન, બંધના બંને ઇલેક્ટ્રોન લઈ લેશે તો H પ્લસ આવશે. H પ્લસ કોણ લઈ લેશે, CH2- આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લઈએ, જો આખું તીર લગાવી છે, આખું તીર નો મીનિંગ શું થાય, કમ્પ્લીટ તીર દર્શાવી છે. તો બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લઈએ છે તો અહીંયા H પ્લસ આવે, H પ્લસ કોણ લઈ લે, CH2-. તો આમાંથી કઈ રીતની નિપજ બનશે, CH3 C OH. શું કરેલું છે, ખ્યાલ આવ્યો. ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે આલ્કાઇન છે
એ આલકાઈન ની અંદર પાણી નું ઉમેરણ કરવાનું છે, એટલે કે H પ્લસ OH માઇનસ બોન્ડ બ્રેક કર્યો, એક જગ્યાએ H પ્લસ બીજી જગ્યાએ OH માઇનસ, સંમિત કાર્બન છે એટલે માટે કઈ પ્રકારનો પ્રશ્ન છે નહીં, અહીંયા OH લખો કે અહીંયા H લખો કાઈ ફેર પડે નહીં, શું કામ સંમિત આલ્કાઈન સંયોજનો છે, સંમિત આલ્કાઈન સંયોજનોમાં નિપજ કેવી મળશે, સરખી જ મળશે, જો હું અહીંયા OH અને અહીંયા H કરું તો મને નિપજ કેવી મળે, આલ્ડિહાઇડ જ મળે, એમાં કઈ પ્રકારનો ફેરફાર થાય નહીં, આપણે માર્કોફ લેખોમાં સ્ટડી કરી લે કે સંમિત આલ્કીન સંયોજનો હોય એમાં કઈ પ્રકારનો ક્વેશ્ચન નથી, પરંતુ અસંમિત આલ્કીન સંયોજનો હશે એ તો એમાં આપણે શું કરવું પડે, વિચારવું પડે, ખ્યાલ આવ્યો સુધી દોઈ, ચાલો ત્યાર પછી આપણે શું કરેલું છે, અબંધકારક ઇલેક્ટ્રોનિક માં અહીંયા ટ્રાન્સફર કર્યો હતો, આ બંધ ના ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું, કાર્બન, તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ના કેટલા બંધ થઈ ગયા, ત્રણ બંધ થઈ ગયા, કે જે સ્ટેબલ સ્થિર હોય નહીં, તો આ બંધ ના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, ઓક્સિજન, નેગેટિવ ચાર્જ શું કરશે, H પ્લસ ને લઈ જશે, બનાવી રાખ્યું CH3CHO, આપણે એની પર જતી આ બનાવવાનું હતું, બની ગયું CH3CH, ખલાઈ વસો કર્યું, તો જો સમ ઘટકીકરણ કહેવાય આ ઘટનાને, સમ ઘટકીકરણ શું કામ, આમાં કાર્બન ની સંખ્યા જો 1 2, આમાં કાર્બન ની સંખ્યા જો 2, ઓક્સિજન ની સંખ્યા જો 1, ઓક્સિજન ની સંખ્યા 1, હાઇડ્રોજન ની સંખ્યા જો 3 અને 1 4, તો 2 3 4, તો કાર્બન ની સંખ્યા, હાઇડ્રોજન ની સંખ્યા, ઓક્સિજન ની સંખ્યા સરખી જ રહે છે, પરંતુ એનું સ્ટ્રક્ચર કેવું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, અહીંયા OH હતું, અહીંયા શું આવી ગયું, C ડબલ બોન્ડ O, કીટોન આવી ગયું, અહીંયા આપણી પાસે OH મીન્સ કે આલ્કોહોલ હતું, આલ્કોહોલ માંથી શું બનાવી નાખ્યું, કીટોન બનાવી નાખેલું છે, તો કાર્બન ની સંખ્યા, હાઇડ્રોજન ની સંખ્યા અને ઓક્સિજન ની સંખ્યા કેવી રહી છે, સરખી રહે છે, પરંતુ એનું સ્ટ્રક્ચર છે કે જેનું બંધારણ છે કેવું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, તો આને શું કહેવામાં આવે છે, સમ ઘટકીકરણ, કે કાર્બન ની સંખ્યા સરખી, હાઇડ્રોજન ની સંખ્યા સરખી, ઓક્સિજન ની સંખ્યા સરખી, પરંતુ બંનેના સ્ટ્રક્ચર કેવા થઈ ગયા છે, ચેન્જ થઈ ગયા છે, તો એ ઘટનાને શું કહેવામાં આવે છે, સમઘટકીકરણ, કે જેના વિશે આપણે અભ્યાસ કરી ગયા સમઘટકોની અંદર, ખ્યાલ આવી ગયો, ચલો ફર્સ્ટ રિએક્શન કે જેની અંદર આપણે સંમિત આલ્કાઈન સંયોજનો લીધેલા હતા, ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોશે કે જેની અંદર અસંમિત આલ્કાઈન સંયોજનો લેશે અને એમાં કંઈક નિપજ બનાવશે, ચાલો ત્યાર પછી હવે આપણે જોશું અસંમિત આલ્કાઈન સંયોજનો, સેમ રિએક્શન છે, મર્ક્યુરિક સલ્ફેટ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાનું છે, આપણે આ રીતના આપેલું છે CH3C ટ્રિપલ બંધ CH પ્લસ H2O મર્ક્યુરિક સલ્ફેટ મંદ એસિડ ની હાજરીમાં ગરમ કરશે અને આમાંથી આપણે નિપજ બનાવશે CH3 C ડબલ બોન્ડ O CH3, ઓમાં આલ્ડિહાઇડ હતું, આમાં કીટોન બનાવેલું છે, કીટોન મીન્સ કે C ડબલ બોન્ડ O, એને શું કહેવામાં આવે છે, કીટોન, તો આપણે આલ્કાઈન માંથી કીટોન બનાવશે, આની પહેલા આલ્કાઈન માંથી આલ્ડિહાઇડ બનાવેલું હતું, ચલો કઈ રીતના, તો ક્રિયાવિધિ જોઈએ CH3C ટ્રિપલ બંધ CH, પાણી મીન્સ કે H પ્લસ અને OH માઇનસ, હવે ક્વેશ્ચન થશે, આપણે ખાસ ધ્યાન આપજો, પાઈ બંધ ને બ્રેક કરવાનો છે અને H પ્લસ અને OH માઇનસ ને એડ કરવાના છે, તો OH માઇનસ ને કયા કાર્બન ઉપર આપણે એડ કરશું, OH માઇનસ ને, તો પાઈ બંધ બ્રેક કરશો તો એક કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, મીન્સ કે આપણે જોવાનું છે કે કાર્બો કેટાયન, માર્કોફ નિકોફ નો નિયમ ખાસ ધ્યાન રાખજો, માર્કોફ નિકોફ ના નિયમ મુજબ જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં નેગેટિવ વીજભાર ને અટેચ કરી દેવાનો છે, તો અહીં આપણે શું કરશે, નેગેટિવ વીજભાર ને ક્યાં અટેચ કરશે, આ કાર્બન સાથે, તો CH3C OH ડબલ બોન્ડ CH થઈ ગયું, બંને કાર્બન માંથી જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય તે નેગેટિવ વીજભારને અટેચ કરી દેવો, કે જે આપણે માર્કોફ નિકોફ ના
રૂલ્સ ની અંદર સ્ટડી કરી ગયા હતા અને શું કામ ત્યાં જ અટેચ કરવું એ પણ આપણે ડીપમાં અભ્યાસ કરી ગયા હતા. કાર્બોકેટાયન ની સ્થિરતાને ધ્યાનમાં રાખીને ટર્શરી સેકન્ડરી અને ચાલ ત્યાર પછી શું કરીએ છીએ આપણે જો CH3 આવી ગયો કાર્બન સાથે ડબલ બોન્ડ માં ઓક્સિજન જોઈએ છે તો હવે આપણે શું કરશું તો જો શરૂઆતમાં આપણી પાસે અહીંયા કાર્બન સાથે ત્રિપલ બોન્ડમાં કાર્બન તો આપણે OH માઇનસ ઉમેરી દીધો તો હજી એક કાર્બન સાથે શું આવશે અહીંયા નેગેટિવ પોઝિટિવ નેગેટિવ તો અહીંયા હજી એક આપણી પાસે કઈ વસ્તુ રહી ગઈ હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા આવી ગયું એટલે કે H પ્લસ અને OH માઇનસ બંનેને આપણે પાઈ બોન્ડ બ્રેક કરીને એડ કરી દીધું તો ઇન છે પ્લસ ઓલ છે તો આને શું કહેવાય ઇન પ્લસ ઓલ તો આને કહેવાય ઇનોલ ઇનોલ મીન્સ કે જેની અંદર આલ્કીન આવતો હોય આલ્કીન આવતો હોય અને આલ્કોહોલ આવતો હોય ઇન આલ્કીન ઓલ આલ્કોહોલ તેને શું કહેવામાં આવે છે ઇનોલ. હવે આમાંથી જો આપણે શું કરીએ છીએ સેમ ઓની જેમ જ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ટ્રાન્સફર થાય આ બંધ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે કાર્બન લઈ લે છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આ H પ્લસ શું બનાવી નાખે છે CH3 C ડબલ બોન્ડ O CH3 કઈ રીતના તો ચાલો જુઓ CH3 છે કાર્બન છે ડબલ બોન્ડ ઓક્સિજન આવી જાય પોઝિટિવ ચાર્જ આવી જાય એની સાથે એક હાઇડ્રોજન આવી જાય CH2 અને નેગેટિવ ચાર્જ. હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ ક્યારે સ્થિર હોય નહીં એના ઉપર નેગેટિવ ચાર્જ સ્થિર હોય તો એ શું કરશે આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે ઓક્સિજન લઈ લે તો આના આવે H+ H+ ને કોણ લઈ જાય CH2- તો અહીંયા શું આવી ગયું CH3 C ડબલ બોન્ડ O. તો જો આ પ્રક્રિયા પણ સમઘટકીકરણ નું એક્ઝામ્પલ છે. કાર્બન ની સંખ્યા જો 1 2 3 કાર્બન ની સંખ્યા 1 2 3 ઓક્સિજન ની સંખ્યા 1 ઓક્સિજન ની સંખ્યા 1 કાર્બન ની સંખ્યા હાઇડ્રોજન ની સંખ્યા જુઓ 3 4 5 6 હાઇડ્રોજન ની સંખ્યા જુઓ 3 અને 3 6 થઈ ગયા. તો કાર્બન ની સંખ્યા હાઇડ્રોજન ની સંખ્યા અને ઓક્સિજન ની સંખ્યા બંનેમાં સરખી છે પરંતુ સ્ટ્રક્ચર કેવા થઈ ગયા ચેન્જ આમાં ઇનોલ મીન્સ કે ઇન પ્લસ ઓલ આમાં કયું ક્રિયાશીલ સમૂહ આવ્યો છે આપણી પાસે કીટોન આને પણ આપણે શું કહી શકીએ સમઘટકી કરણ સમઘટકી કરણ કે ઇનોલ માંથી આપણે કઈ વસ્તુ બનાવી કીટોન ખેલાયો તો આલ્કાઇન સંયોજન ની અંદર પાણીનું ઉમેરણ કે જે માર્કોફ નિકોફ ના નિયમ ને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું રહી જ્યારે અસમિત આલ્કાઇન સંયોજનો આવે ત્યારે. ચાલો નોટ ડાઉન કરી લો રિએક્શન તો જો આપણે આલ્કાઇન સંયોજનો હતા એ આલ્કાઇન સંયોજનની મીન્સ કે આલ્કાઇન સંયોજનની અંદર આપણે કેનું ઉમેરણ કરેલું છે પાણી કેની હાજરીમાં મર્ક્યુરી સલ્ફેટ મંદ એસિડની હાજરીમાં રિએક્શન કરવામાં આવે ત્યારે આપણે આલ્ડિહાઇડ ધરાવતી નિપજ જોઈ આપણે અને બીજી કઈ નિપજ જોઈ કીટોન ધરાવતી ત્યાર પછી સેકન્ડ રિએક્શન હતી આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ વિસિનલ ડાયહેલાઇડ માંથી આપણે કઈ વસ્તુ બનાવી હતી આલ્કાઇન તો બંને મોસ્ટ આયનિક રિએક્શન છે કે જેનો વરી પાછો આપણે અભ્યાસ 12 સાયન્સ ની અંદર કરતી આલ્કાઇન ની અંદર પાણીનું ઉમેરણ અને વિસિનલ ડાયહેલાઇડ માંથી કઈ વસ્તુ બનાવેલી આલ્કાઇન સંયોજનો કઈ રીતના બને એ આપણે ક્રિયાવિધિ સાથે સમજી ગયા તો આપણે આજે અહીંયા લગી